નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 94માં સ્વાગત છે. અડધો કલાક લેટ છીએ, 2:30 આપણે કાર્યક્રમ શરૂ કર્યો છે, એટલે બને એટલો શક્ય એટલો આપણે થોડું લાંબો ખેંચશું. પણ લગભગ યાદ રાખજો, 2-3 સમય છે, પણ 2-3 અંદર કદાચ એવું બની શકે છે કે અડધો કલાક કે 15-20 આપણો કાર્યક્રમ લેટ શરૂ થઈ શકે છે. ઘણીવાર કામની અંદર કે અથવા ટ્રાવેલિંગની અંદર અથવા કોઈ એવી જગ્યા અનુકૂળ ના હોય તો કાર્યક્રમ લેટ થવાની શક્યતાઓ રહે છે. તો ફોન લાઈન આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. નંબર છે 8768888088 પર ફોન કરવાના, ધડાધડ શરૂ કરી દેજો. અને ખાસ આજે ધમાકેદાર વાતો થવાની છે, બહુ મજા આવવાની છે, એટલે જેટલા બી જોડાઈ રહ્યા છે એ ફટાફટ શેર કરવાનું શરૂ કરી દો. તો આપણી ફોન લાઈન શરૂ થઈ ચૂકી છે, પહેલા કોલર્સ પણ આપણી પાસે આવી ચૂક્યા છે. હાજી નમસ્કાર બાપુ. જય માતાજી. જય માતાજી. હવે એક એવું, હું પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાત્રા ગામથી બોલું છું, કુખી ગામથી. જી. હવે એક મેટર એવી છે, જમીનની મેટર છે, તો તમને મળવા ક્યારે આવું એ મને તારીખ આપી દો. ગમે ત્યારે આવો, સવારે 10-12 માં આવી જાવ જમીન માટે, બરાબર ને? ચોક્કસ હું બીજી તારીખે આવું છું. બિલકુલ બિલકુલ બિલકુલ. અત્યારે ખૂબ ત્રાસ વધી ગયો છે, ચોરો લૂંટારાઓની ફાટી પડી છે, ડર આવી ગયો છે, અને હટકંદા બહુ બધા અપનાવી રહ્યા છે, એટલે પોલો ખોલવાની ભયંકર ચાલુ થવાની છે. એટલે ખોટું કરનારા તમે તમારી તાકાત ચાલુ રાખજો. હાજી બોલો ભાઈ. હેલો, છેલ્લે 59 વાળો નંબર આવે ને ફોન પાડો એમ કે. અત્યારે બાપુ બોલેગા ચાલુ છે, બરાબર ને? હા. ઓકે. હાજી નમસ્કાર. હાલો 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 નમસ્કાર. અવાજના ઇશ્યુઝ છે પણ વાંધો નહીં. હાજી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. બોલો ને ભાઈ. પાદરા તાલુકાના ચિત્રાલ ગામથી બોલું બાપુ. હાજી બોલો બોલો. હા, તમારો એપિસોડ રોજ જોઉં છું બાપુ, તમારો બરાબર કામ કરો છો તમે. ના ના, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. ઓકે બાપુ. ઓકે, થેન્ક યુ. હાજી નમસ્કાર. હાલો. હા બોલો ને. રાઠોડગઢથી બોલો બાપુ, લીમડી તાલુકા. હા બોલો ને. અમારે સુજલામ સુફલામ રોડ ને, તો મેં તમને ફોન કરવાની પેલા, એમાં તળાવ ઊંડું કર્યું હતું, કોઈ પણ કામ કર્યા વગર ખોટા રેકોર્ડ ઉભા કરીને. બરાબર. હવે એની અમે ફરિયાદ કરી હતી, તો કલેક્ટરે અત્યારે એવું કીધું કે ભાઈ એમાં પાણી જયારે ખાલી થાય પછી માફ થઈ શકશે. બરાબર. હવે એ તપાસ કરતા જે પંચાયત સ્થળ દેખાડે છે એની ગૌચર આવે છે. બરાબર. હવે ગૌચર માં કઈ રીતે આવડા કામ કરી શકે? ના કરી શકે. તો એમાં અમને સર્વે નંબર એમ આપ્યો, ભાઈ આ હાથ બાર એના ને આ હાથ બાર આના. આપી દો તમે એની અરજી, આપી દો. બરાબર ને? એટલે એની અરજી મેં આપી દીધી તાલુકામાં. બસ આપી દો. હાજી નમસ્કાર. બાબુ, મારા ત્રણ ગાડી લીધી હતી, 3 મહિના થયા, 3 મહિના થી વીમો નહી પાસ થતો. એટલે ગાડી લીધી હતી, વીમો પાસ થતો નથી. ગાડી લીધી, પછી મારા કઈક 6-7 દિવસ પછી ગાડી ના પલટી થઈને એક્સિડન્ટ થઈ ગયો. 3 મહિના થયા, 3 મહિના થી વીમા વાળા બનાવત છે કે વીમો ભાઈ થઈ જશે. વીમો કરી આપતા નહી ને ફાઇનાન્સ વાળા, કે તમે હપ્તો ભરી દો. એક તો ગણનો હપ્તો ભરી દીધો છે. હપ્તા તમે રેગ્યુલર ભરજો, હપ્તા તમે બંધ ના કરતા, બરાબર? નહીં તો તમારે વધારે તો ભરી દઉં. બસ હપ્તા તમે રેગ્યુલર ભરજો, હપ્તો ભરવાનો બંધ ના કરતા. અકસ્માત જુદી વસ્તુ છે, અને તમારું જે લોન છે એ આખી જુદી વસ્તુ છે, બરાબર? એટલે તમે તમારું એ સિબિલ જાળવવા માટે તમે હપ્તો ચાલુ રાખજો. અને છતાં પણ જો તમે અત્યારે ગાડી તમારી પાછી મળી ગઈ છે? પાછી નહીં મળી, હજુ તો બાબુ ક્લેમ જ પાસ નહીં કરતા કે તમે હપ્તો ભરી દો એમ કે છે. ઓકે, પેમેન્ટ ભરી દો એમ કે છે. એટલે તમારો ચાલુ રાખો ભરવાનો, હપ્તો ભરવાનો ચાલુ રાખજો. એવું છે. ગાડી તમારી ટોટલ લોસ નથી ને? મારા ટોટલ લોસ નહીં, ખાલી પલટી ખાઈ. બસ, તો પછી કોઈ એ ઇન્સ્યોરન્સ કંપની એનો ક્લેમ ચૂકવશે, બરાબર? એટલે તમે તમારો હપ્તો ભરવાનું ચાલુ રાખો. હાજી નમસ્કાર. નમસ્કાર. બોલો ને. હેલો. હાજી બોલો બોલો. જય માતાજી બાબુ. જય માતાજી. આપણે પૈસા થોડાક ભાઈજો લેવાના છે. ભાઈજો લેવાના છે? હવે શેના પૈસા લેવાના છે? આપણે ઘાસ ચારાના લેવાના છે. ઘાસ સારો આપે તો એમ? હોવે તો શું કે છે તા?
એ ભાઈ કોના બતાવ્યા કરે છે મારા આ પ્રોબ્લેમ છે, મારા આ પ્રોબ્લેમ છે, ને બોને છે પૈસા આપીશ ને ભાઈ તબેલો કાઢી નાખે છે અને બોમણ છે. આપણે એની પરિસ્થિતિ સમજી જાય પણ એક વર્ષ જેવું થવાય પછી. પણ ફરિયાદ ની વાત કરો, અરજી કાપો તમારા પોલીસ સ્ટેશન ની અંદર લોકલ બરાબર, અને મદદ ના કરે તો પછી મારી પાસે ફોન કરજો. અરજી. હા જી નમસ્કાર. હા બાપુ બોલો ને ભાઈ. બાપુ મેં હાલ આવ્યો હતો. હા જી દિવ્યાંગ બોલું બાપુ. હા જી મારે એ છે બાપુ કે મારા 2002 માં સુદામા છાત્રાલયમાં જ્યાં મેં ભણતો હતો અને ધાબુ પડ્યું હતું બાપુ, અને ત્યાંથી બાપુ 2002 સુધી ગયું. મેં કઈ મહિના આપણે વડોદરા દવાખાના રહ્યો અને કોઈ સત્તામાં ચાલવા ચાલવાનો પ્રોબ્લેમ નહીં, ચાલવા બિલકુલ ચલાતું નહીં બરાબર. બાપુ 2002 નો કેસ ચાલે છે હજુ સુધી બાપુ, કોઈ વકીલ કે એવું કઈ 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 કોર્ટમાં કેસ ચાલે છે તમારો એ બાપુ મને લી બેઠો સંબંધ. હા તો જેટલા તમારા પેપર્સ બધા હોય ને એ રૂબરૂ એક વખત લઈને આવજો બરાબર, એટલે જોઈન ખ્યાલ આવશે. બાપુ મેં કાલ આવ્યો હતો તમારે. પેપર્સ લઈને આવજો પેપર્સ બધા. બાપુ મારે કને એવું કશું નહીં જરૂર પડે તો ખબર કેમ નહીં પડશે કયો કેસ ક્યાં કેસ છે ખબર કેમ નહીં પડશે આપણને, એટલે શક્ય એટલા બધા પેપર્સ લઈને મારી પાસે આવો, બાકી તમે મદદ નહીં કરી શકો. હા જી હેલો. હા જી બોલો બોલો. જય માતાજી સાહેબ. જય માતાજી. આટલા તાલુકાના બાવણ ગામ થી બોલો. હા બોલો. હા સાહેબ સમાજમાં તો બહુ આવે એ થવા વર્ગ્યું. હવે તો પેલા તો એક મને એક વિચાર આવેલો કે પેલા તો લોકોના માં એવું થતું કે ભાઈ પાણી લગ્ન કરે એકાદ બે બાળકો થાય એટલે બોન કે ભાઈ મારો પતિ પરમેશ્વર ની નીતિ રાખીને આખું એમનું જીવન ગુજારતા બરાબર. અને હવે તો જો કદાચ એક બે સંતોષી થાય તો બોન ના જાય અને પેલા ભાઈ ને બે બાળકો ને એનું જીવન ગુજારવાનું બહુ કઠિન. માણસ નામાં અત્યારે સહન શક્તિ નામની અને લેટ ગો કરવાની જે ભાવના છે ને એ જતી રહી છે. સેજ પણ ઉપર નીચે થાય એટલે તરત જ છૂટાછેડા અને લગ્ન સંબંધ તોડી નાખવા પર આવી જાય છે, પણ એ નથી વિચારતા કે એ બેના ઝઘડાની અંદર એમના જે બાળકોની જે પરિસ્થિતિ થાય છે ને એનો અંદાજો એ બંનેને નથી આવતો. જેમની અત્યારે ખરાબ પરિસ્થિતિ બનવાનું એકમાત્ર કારણ છે પતિ પત્ની ના ઝઘડા. સાહેબ એના વિશે કોઈ કાયદો ના બનાવ્યા કે આવું આટલી ઉંમર પછી. આ વિષય એવો છે, આ વિષય એવો છે કે આ વિષય કોઈ કાયદાથી નહીં પણ સ્વૈચ્છિક ભાવનાથી સારા વિચારોથી આ સમાધાન થાય એવું છે, બાકી આને કોઈ કાયદો નહીં નડે ક્યારે. લોકોએ સ્વીકારવું પડશે, લોકોએ સમજવું પડશે અને લોકોએ પોતાના બાળકોની ચિંતા કરવી પડશે. ખરેખર બહુ અઘરો વિષય થઈ ગયો છે. લેટ ગોની થોડી ભાવના રાહો યાર, ભૂલ દરેક થી થાય છે અને દરેક બાબતની અંદર ઝઘડા કરીને તમે છૂટાછેડા કરશો, કેટલા છૂટાછેડા કરશો, કોઈ એવું પાત્ર તમને મળશે જે તમારા માટે પરફેક્ટ હશે એવું લાગે છે તમને? શક્ય નથી, યાદ રાખજો. હા જી નમસ્કાર બાપુ. નમસ્કાર. હા ઠાસા ઠાકોરજી બોલો સાહેબ. હા જી બોલો ને. હા સાહેબ મારે હવે એક રાશન મેળવવા માટેની અરજી કરવી છે. બરાબર. હવે એમાં સાહેબ મારી પાસે શું છે ને શું નથી હું તમને જણાવું છું. હવે પહેલા તો સાહેબ મારી પાસે મારા કાર્ડ ની અંદર 5 સભ્યો છીએ અમે કુટુંબના. અત્યારે તમારે છોડો બધું, એ તમને ત્યાં કહેવામાં શું આવે છે ખાલી એટલું મને કહો. પહેલા સાહેબ મેં એક અરજી કરેલી એમાં મારું લાઇટ બિલ જોયું ને એમાં મારી અરજી રિજેક્ટ કરી અમને. કેમ? લાઇટ બિલ વધારે જોયું મેં એટલે. લાઇટ બિલ ને તમારે શું લેવા દેવા કે ભાઈ? એટલે એમાં સાહેબ મેં મકાન નો ફોટો, મારું મકાન છે આવાસ. મકાન આવાસ નું પણ મેં થોડું 3 રૂમ વાળું બનાવ્યું છે બરાબર, થોડી સુવિધા સારી છે એટલે એમ કે એ પ્રમાણે લાઇટ બરે એટલી બિલ વધારે. તો તમારે શેના માટે ઘઉં ચોખા લેવા છે? હા સાહેબ. તો શું જરૂર છે તમારે? તમે જો સક્ષમ હોવ તો તમારે શું જરૂર છે ઘઉં ચોખાની? હવે સાહેબ આ તો મહેનત મજૂરી કરીને તો પેલું આવાસ નું મને મળેલું છે સરદાર. ના ના ના, હું તમને કહું છું આપણે આવાસ નું છે, જે તે સમયે આપણી પરિસ્થિતિ ખરાબ હતી, આવાસ મંજૂર થઈ ગયું હતું, આપણી પરિસ્થિતિ હવે સારી થઈ ગઈ છે, તો યાર 25 કિલો 20 કિલો ચોખા પાછળ હું મહેનત કરવાની યાર? કદાચ આપણા ભાગનું બીજા કોકના ગરીબ ને મળે એવું વિચારો ને યાર. બરાબર બરાબર ને ભાઈ. હા જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. તમારો ફોલોવર મિત્ર બોલું, દાહોદ જિલ્લાથી. હા જી બોલો ને. તમારો જે એપિસોડ ખરો ને જી,
સૂર્યની જેમ પ્રકાશ આપી રહ્યો છે ગુજરાતની અંદર. ખૂબ ખૂબ આભાર, બધા ખૂબ નિહાળી રહ્યા છે, ખૂબ શેર કરી રહ્યા છે લોકોને. સૌથી મોટી વસ્તુ છે લોકોના કામ થઈ રહ્યા છે, મને એ વધારે આનંદ આવી રહ્યો છે. સાચી છે બાપુ જી. અમારા ધાનપુર તાલુકાના ગામડાની વિસ્તારની ના નાગરિકો માટે કઈ બોલો, હજી 99% ઊંઘમાં છે. લોકોને જગાડવા માટે જ આપણે આ કાર્યક્રમ બનાવ્યો છે કે પોતાના હક માટે અને જ્યાં ખોટું થતું હોય એના માટે બોલવા માટે તમને તૈયાર કરી છે અને બધી રીતે તમને મદદ કરવા તૈયાર છે. ફક્ત એવું નહીં કે તમને તૈયાર કરીશું, તમને જ્ઞાન આપીશું. તમારી સાથે કોઈ ખોટું થશે, કોઈ ગેરવર્તન કરવામાં આવશે, તમને પોલીસ હેરાન કરશે, કોઈ નેતા હેરાન કરશે, એના માટે પણ તમારી સાથે ખભો ખભો મિલાવીને તમને મદદ કરીશું અમે. 95% લોકો અભણ છે પણ 99% હજી ઊંઘમાં છે બાપુ. ના ના, ખરેખર લોકો જાગૃત બનો અને પોતાના હક માટે ઘરની બહાર નીકળો મારા ભાઈઓ. હા જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. સુરત થી વાત કરો છો બાપુ? હા જી બોલો. એક જગ્યાએ મારા પૈસા હલવાના છે બાપુ. કેટલા હલવાઈ ગયા છે? હે, કેટલા પૈસા હલવાઈ ગયા છે? 53 જેવું છે સર. 53,000? હા. અચ્છા 53,000 છે. એટલે હું ત્યાં કામ કરતો. હા બોલો બોલો. હેલો, હું ત્યાં કામ કરતો સર. સિલાઈ કામ. દિવાળી પહેલાના મને એમ કહે છે કે હું આજ આપું કાલ આપું. હવે અત્યારે એમ કહે છે મને, મન કે જે સાહી નહીં કરે, કેસ કરો તો કેસ કરી લે. કયું ગામ તમારું? કયું ગામ તમારું? મારું ગામ અત્યારે હું રહું છું માણીપુર. કામ ક્યાં કર્યું તમે? કામ સુરત. સુરત? હા, તો ત્યાં ફરિયાદ આપી દો લોકલ પોલીસ સ્ટેશનમાં. આપો બાબા ફરિયાદ, આપો ફરિયાદ, આપો ફરિયાદ, આપશો તો તમારું કામ થશે. હા જી. હલો. હલો. હા જી બોલો ને. હા બાબુ કેમ છો? બસ એકદમ મજામાં બાપુ. મારી એક વાત કરવી હતી તમારા જોડે. હા બોલો. મારી એક વાઈફ એક વર્ષથી એના ઘરે જતી રહી છે, તે આવતી નહીં. એટલે આવવા તો માંગે છે પણ એના પપ્પા મોકલતા નહીં, એવું છે. અચ્છા, છોકરી ને આવું છે? નામ યાસ્મીન. છોકરી ને આવું છે? હા, કેવું તો કઈ પણ કે મારા પપ્પા તમે મનાવો, તમારા પપ્પા ને કહો તો મને મોકલે એવું. અચ્છા, પપ્પા માનતા નહીં? હા. પપ્પા ને શું તકલીફ છે? પપ્પા કે મારે મોકલવી નહીં એવું તેવું ક્યાં કહે છે કે મારે બસ અમારે મોકલવી નહીં. કયું કયું ગામ તમારું? અને મારી નાની બાળકી છે, 5 વર્ષની છે મારી. અચ્છા, બાળકી છે તમારી. કયું ગામ તમારું? મારું વડોદરા. વડોદરા હતો ને. અને સામે વાળા કઈ ના છે? એ પણ મારા વડોદરા ના છે. વડોદરા ના છે? હા. તો કેમ મોકલતા કેમ નહીં, એનું કારણ શું છે? એનું કારણ કે ભાઈ તમે તો આવું કરો છો ને પેલું કરો છો, તમે તો મારો છો ને એવું બધું વાત કરા કરે છે. અને હું કેસ પણ કર્યો છે મારા પર તો 125 ભરણ પોષણ. કાલે તમે કીધું હતું ને મેં આવ્યા તો. કેસ ચાલુ તો પછી હવે આપણે તો ખોરાકી ભરવાની, અને ના હોય તો જબરદસ્તી તમે કરી શકવાનું નહીં. તમે કાલે આવ્યો, તમને કાલે સમજણ પાડી જશે કે જબરદસ્તી ના કરાય. એને જો આવું હોય તો સ્વૈચ્છિક આવી શકે. તો હવે શું કરું બાબુ? કશું નહીં, એ આવા માંગતી હોય તો આવી શકે. કોઈ નાની કીકી તો છે નહીં. એને જો ખરેખર તમારા પ્રત્યે લાગણી હોય, તમારા ઘરની પડી હોય તો એ આવી શકે જાતે. કેમ ના આવી શકે? વારંવાર નજીક અમારું ઘર છે, વારંવાર મારે જવું જોઈએ. વાંધો નહીં તો જતી રહે, પણ આવું તો પછી આજે. પછી એવું કે એક વાર જાય છે ને તો પાછી આવતી નહીં. એવું 5 વર્ષથી જેવું અમારે ચાલે છે. બરાબર. હવે શું કરું બાપુ? કશું નહીં, હવે વાત કરો. બીજું તો શું આની અંદર થવાનું? જો સ્વૈચ્છિક આવું છે, આની અંદર શું છે? જબરદસ્તી કરાય નહીં. બરાબર. કારણ કે દરેક બાબતની અંદર આપણે સફળ થઈએ એવું લાગતું નહીં મને. કારણ કે ઘણા કિસ્સા એવા છે, હા, જ્યાં સામાજિક રીતે કંઈક લોચા પડ્યા હોય તો આપણે મદદ કરી શકીએ, પણ જ્યાં બે પતિ પત્નીના ડખા હોય ને બે જાતે નક્કી ના કરી શકતા હોય, એની અંદર આપણે શું કરી શકીએ? અને કેસ બી તમારો ચાલુ છે. તમારો કેસ ચાલુ ના હોત તો હું તમને મદદ બી કરો હતો, અત્યારે લાઈવમાં લઈ લો હતો, પણ ઓલરેડી કેસ ચાલુ છે એટલે એની અંદર હું વધારે ઇન્ટરફિયર ના કરી શકું. હા જી નમસ્કાર. હા નમસ્કાર બાપુ. હા બોલો ને. આપણે મારી જોડે બનાવટ કરી ને પૈસા લઈ ગયેલા, કોઈ જવાબ આવતા નહીં મને. શેની બનાવટ થઈ ગઈ? મારે કેસ ચાલુ હતો અને બીજા ભાઈ મને કે તમને બીજો વકીલ રોકી દો, એમ કરી 70,000 રૂપિયા લઈ ગયા 12 મહિના થયા. બરાબર. ને હું ફોન કરું તો કોઈ મને જવાબ આવતા નહીં. એની ફરિયાદ આપો. રોકી આપ્યો નહીં મને. એની પોલીસ ફરિયાદ આપો. પોલીસ ફરિયાદ આપો. ગયા છો
હું હંમેશા બોલું છું કે એક વખત જાવ તો ખરા પોલીસ સ્ટેશન, તમને તમારી ફરિયાદ નહીં લે, તમારી અરજી નહીં સ્વીકારે, તમને ધક્કો ખવડાવશે, પણ કંઈક શીખવા તો મળશે. ત્યાં જાઓ, ફરિયાદ ના લે, પછી હું બેઠો છું, પછી હું તમારા માટે કામ કરવા માટે બંધાયેલો છું, ચિંતા ના કરતા. દરેક જણને મારે આ બાબતની અંદર એટલીસ્ટ પોલીસ સ્ટેશન સુધી લાંબા તો કરવા છે, કંઈક તો શીખશે, એક ધક્કો ખાશે, એમને ખબર પડશે માણસાઈ કામ કેવી રીતે થાય છે. હાજી નમસ્કાર. નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બાયર તાલુકા ચિત્તુ ગામ માંથી બોલો. હાજી બોલો ને બાપુ. મારે એવું થયું કે મારા વાઈફ એક વર્ષ રિસાઈન બેસી ગયા છે. કેમ રિસાઈ ગયા છે? એટલે એમ એવું છે કે બાપુ શું છે, એમને અસાસરી માં અફેર બનાવ્યા બીજા જોડે, બરાબર. અચ્છા. એટલે પછી મારા ઘરવાળા ના પાડે છે કે ભાઈ લાવવાનું કોઈ એ નથી, હું પણ ના પાડું છું, પણ એ લોકો એમ કે દિવસ આપે એની, અને જેમ ચાલે છે એમ ચાલવા દે છે. કે બહુ અઘરો કેસ છે તમારો યાર. અને બીજું સાહેબ, એમને મહિલા સુરક્ષામાં કેસ મૂક્યો છે. મહિલા સુરક્ષા વાળા એમ કે 1 લાખ રૂપિયા આપો તો દિવસ આપશે એમ. 1 લાખ રૂપિયા આપો તો દિવસ આપશું. હા, બાકી નહીં એમ બીજું કઈ નઈ સાહેબ. એમને એક વાર આપે બનાવે ચાલે સાહેબ, 5-5 વાર સાસરી માં આપે બનાવે સાહેબ, કઈ રીતના ચાલે? અઘરું છે, બહુ અઘરું છે. અને એને ના રહેવું હોય તો પણ સાહેબ ના રહી શકે, પણ આવું તો ના કરવું જોઈએ ને. બિલકુલ. એને જો ના જ રહેવું હોય સાહેબ, બીજું સાહેબ કેવું, એમના સમાજ ને મેં કીધું, એમના સમાજ પણ એમ કે અમે આ વાતમાં એકલી થવા માટે તૈયાર નથી એમ. બરાબર. એમના ભાઈઓ પણ કે છે કે તમે તમારા વાઈફ નું ધ્યાન રાખો. હું કઈ રીતે, હું નોકરી કરું તો ધ્યાન રાખું વાઈફ. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. અને સાહેબ મહિલા સુરક્ષા વાળા મેં કાલે જ જઈને આવ્યો. ઘણા કિસ્સાઓની અંદર આ બધું જોવા મળી રહ્યું છે, પણ યાર લોકોએ સમજવું પડશે. એવું નથી કે ખાલી દીકરા એકલાય, દીકરા દીકરી બંને સમજવું પડશે. તમે જયારે લગ્ન ગ્રંથિથી જોડાયા છો ત્યારે એકબીજાને સમજવા, એકબીજાની કેર કરવી, એકબીજાની સંભાળ રાખવી એ તમારી ફરજ બને છે. અને શા માટે એક શોર્ટકટ રસ્તા વાપરીને તમારી જિંદગી સાથે રમી રહ્યા છો? અને આ બધું અઘરું ત્યારે પડશે જયારે તમારી ઉંમર 40 વર્ષને ક્રોસ થશે. ખુબ અઘરું પડશે. હા સાહેબ, કારણ કે હું છે સાહેબ, મારા 28 વર્ષ થયા, બરાબર છે. જી. અને એક છોકરો છે 3 વર્ષ, તું પણ નથી સુધરતા. છોકરો છે તમારો? હા, છોકરો છે 3 વર્ષનો. કોની જોડે છે? એમના જોડે છે. એમને એવું કીધું બેને, મેં કાલ બેન ના જોડે ગયો, બેન ને કીધું કે 5 વર્ષ થાય એટલે તમને છોકરો સુપી દેશે એમ. છોકરાઓનું બી લોકોના ભવિષ્યની પડી નથી, ગજબ ગજબ છે. મેં કીધું કે હું એજ્યુકેટર છું સાહેબ, મેં કીધું કે હું મારા છોકરાને જવાબદારી લઉં છું. પણ આ તમે આવો ને એક વખત, રૂબરૂ આવો ને એક વખત મારા ઓફિસે આવો. ઓકે સર, ઓકે, થેન્ક યુ સર. બહુ અઘરા અઘરા કિસ્સા આવી રહ્યા છે ભાઈ, બહુ અઘરા અઘરા કિસ્સા. અને સમાજના જે વિસ્તારના જે સમાજ સેવકો છે, લોકો છે, જે મોભાદાર વ્યક્તિઓ છે, જેનું સમાજ માને છે, એવા લોકોએ આવા બધા કેસની અંદર આગળ આવવું પડશે, લોકોને સમજાવવા પડશે. બાકી કોર્ટ કચેરીથી ક્યારેય આ લોકોને ન્યાય નહીં મળે. આ બધા મુદ્દા એવા છે જ્યાં કોર્ટમાં કશું આ બધા મુદ્દા નહીં સાંભળવામાં આવે. હાજી નમસ્કાર. હલો, 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 હલો. હાજી બોલો ને. જય માતાજી. જય માતાજી. પરમાર બોલું. બોલો સર. હાજી બોલો. હું તમારો એપિસોડ રેગ્યુલર જોઉં છું, મજા આવે છે મને. અને મારે આજે એક કામ પડ્યું છે, આપણે પારોલ માં છે ને, મારી ભાણીનું એડમિશન કરાવ્યું હતું ને. બરાબર. પારોલ યુનિવર્સિટીમાં. એમાં એવું હતું બાપુ, જે તે સમય અમને એવું કીધું 50,000 તમે ભરાવેંગે એડમિશન, પેલું સીટો ભરાશે એટલે તમને ફોન કરશું. તો 50,000 અમે ભરી દીધા. બરાબર. અને પછી અમારે એડમિશન કરવું નતું. બરાબર. અમે કેન્સલ કરાવ્યું તો એ લોકો 50,000 રૂપિયા માટે અમને ઓછામાં 10-15% ખવડાયા છે અમને બાપુ. ને આજકાલ કરે છે, કારણ કે આજે આપશું કાલે આપશું અને સીટો ભરાય પછી આપશું, એમ કે એવું હોય શકે બાબુ. અને જે મારા સાડુ ભાઈ છે ખેતી કરે છે, બીજા ગરીબ પરિસ્થિતિ. એડમિશન તમે જાતે રદ કરાવી રહ્યા છો? હા, જાતે. અને આપણે બીજી જગ્યાએ મૂકીએ, આપણે મારી ભાણી છે એમને બીજી જગ્યાએ કોલેજમાં મૂકી. તો પછી એની 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 જે કન્ડિશન શું છે એ જોવું પડશે. કન્ડિશન જોવી પડશે. હા, એ જોવું પડશે. એવું કહેશે કે અમારે સીટો ભરે પછી આપીએ અમે. બની શકે. જે તે સમયે તમે જયારે એડમિશન લીધું ત્યારે એમની જે સીટ હતી એ તો બુક થઈ ગઈ, એ તમારી સીટ બીજા કોઈ આપી ના શકે. એ વખતે કશું કીધું ન કે તમે 50,000 ભરી દો એમ કે. 50,000 તમારે એડમિશન ની જરૂર હતી તે વખતે તમે 50,000 ભર્યા. પછી તમને બીજા દિવસે વિચાર એવો આવ્યો કે ભાઈ, કેટલા દિવસ પછી વિચાર આવ્યો? એ વખતે બાપુ અમને એવું કીધું હતું, તમે ભરી દો કે તમારી સીટો પેલું શું કે છે જાણકાર ફી કીધી ને આટલા પૈસા થશે એવું નતું કીધું. પછી પાછા જેવું કીધું 3-3.5 લાખ રૂપિયા તમારે ભરવા પડશે એવું કીધું. પછી રૂપિયા એટલા પૈસા ન પહોંચાય એવું નથી, અમે કેન્સલ કરીએ એવું કીધું. બરાબર. હા, અમે અમદાવાદ થી કેન્સલ કરાવી દીધું છે, એ લોકો આપતા નથી. એમ કેટલી વાર જઈ આવ્યો બાપુ? આપડા જો રિસીપ્ટ છે. વડોદરા. આપડા જો રિસીપ્ટ છે.
બરાબર. શું નામ છે? પન્ના મેડમ. અને કઈ ફેકલ્ટી છે તમારી? હમ કુછ નહીં બોલતે, હમારે પ્લેસમેન્ટ બારોડ યુનિવર્સિટી વડોદરા ગુજરાત. બી હિયર, બી વાઇબ્રન્ટ. પન્નાબેન બોલો છો? હા. પન્નાબેન, મહિપત સિંહ ચૌહાણ વાત કરું છું. હા બોલો. ખેડાથી. બોલો બોલો. ત્યાં તમારે ત્યાં એક એડમિશન માટે મેડિકલ બાબતમાં એક 50,000 રૂપિયા એડવાન્સ આપ્યા હતા, પછી કોઈ કારણસર એ એડમિશન એમને રદ કરાવડાયું હતું. નામ બોલો ને સ્ટુડન્ટનું. ચાલુ રાખો. તમારા નામ બોલજો ને જેનું એડમિશન હતું. હા. નામ બોલો ભાઈ, બેનનું નામ બોલો. પ્રિયાંશી પરમાર, લુણાવાડા. હા. પ્રિયાંશી બેન પરમાર. હા, તો એમને તો મેં મારા લેવલ પર મેં બધું વાત કરી અહીંયા યુનિવર્સિટી પર, તો એમણે એવું કીધું કે આપણી સીટો ભરાશે ને, એટલે એમને કરીશું પ્રોસેસ. પહેલા મને ડિસેમ્બર કીધું હતું, પણ હજુ પણ અમારી 97 જેવી સીટ ભરાઈ છે, તો નથી થઈ. એટલે મેડમે મને એવું કીધું કે સીટ ભરાઈ જશે તો તું કોલ કરીને બોલાવી લેજે. મેં એવું જ વાત કરી. 5 મહિના થઈ ગયા મેડમ. 5 મહિના, 4-5 બરાબર. હું ના નથી પાડતી 4-5 મહિના નહીં થયા, હું એવું નહીં કહેતી. કેટલી સીટો છે તમારે ત્યાં? અમારે 100 નો ઇન્ટેક છે, પણ હજુ નહીં થઈ 100 સીટો. આ વખતે કેટલી થઈ છે? 95 કે 95 છે. મારી વાત એમને એવું કેજો, મહિપત સિંહ નો ફોન હતો, એમની ફી જે છે ને રિફંડ કરી દો. મારું નામ આપજો, એની જે ફી છે ને 5 મહિના થઈ ગયા છે, એ રિફંડ કરાવી દો. બરાબર ને? તમારા મેડમ છે ત્યાં આગળ મારી વાત કરાવો ને. મેડમ તો એમના કેબિનમાં, હું તો ફાર્મસી કોલેજમાં. હા, તો એમને કહી દેજો કે મહિપતસિંહ ચૌહાણ નો ફોન હતો, એમની જે ફી રિફંડ કરવાની તમે જે વાત કરી હતી. મહિપતસિંહ ચૌહાણ. અચ્છા, મને હા નંબર તો. હા બસ, મારો નંબર છે. તમારો નંબર છે? બિલકુલ બિલકુલ. ઓકે, તો હું મેડમને વાત કરીને એવો છે નંબર પર કોલ કરું. બિલકુલ બિલકુલ. હા ને, કહેજો કે મહિપતસિંહ નો ભારપૂર્વક ફોન હતો કે એમની ફી છે રિફંડ કરી દો. હા જે હશે તો હું મેડમને મેસેજ આપી દઈશ તમારો, ચોક્કસ. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. ઓકે. લગભગ 3200 થી વધારે મિત્રો છે, તમામને અપીલ છે કે વિડીયોને શેર કરવાનું શરૂ કરજો, અને જ્યાં સુધી વિડીયો પહોંચે ત્યાં સુધી લોકોને પહોંચાડજો. અને ખાસ 3300 લોકો એક કોમેન્ટ કરે. બાપુ બોલેગા. હા જી નમસ્કાર. હા નમસ્કાર, મેં પછી ચૌહાણ બાપુ બોલો. જી જી બોલો બોલો. હા, પંચમહાલ તાલુકા, ગોગંબા તાલુકા થી બોલો, પંચમહાલ જિલ્લા. હા જી બોલો. મારે ઘર ઉપર છે પોપરા છે, ઘર મારી મમ્મી ના નામે છે. બરાબર. અને લોન મારા પપ્પા ને બે વાઈફ છે, એટલે મારું મેં લગ્ન કરીને આવી છે, અને બીજી અમને રાખી છે, અમારી અમને જોડે ખાસ કોઈ સંબંધ નથી હમણા. બરાબર. એમને મારા મમ્મી ના ઘર ઉપર 17 લાખ લોન લીધેલી છે. બરાબર. લોન ભરતા નથી, મારા મમ્મી ના નામે ઘર છે. બરાબર. તો મારે હવે શું કરવાનું, લોન એવા ભરવા ના પાડે? એટલે લોન સામે વાળી લીધી છે? ના, હા એમને લોન લીધી છે, ઘર અમારા નામે છે, લોન એમને લીધી છે. કઈ રીતે શક્ય છે? જો તમારું ઘર તમારા નામનું હોય તો તમારા મમ્મી ની સહી વગર લોન કેવી રીતે મળે? એટલે અમે એવું હતું, 2015 માં એમને ઘર એમના નામે હતું, એટલે ત્યારે એમને લોન લઈ લીધી, અને 2011 માં મારા મમ્મી નામે ઘર કર્યું, અને ઘરમાં એવું કર્યું છે કે નંબર બદલી નાખે છે ખાલી, એમ 1100 અમારા નામે છે, 1100 ઘર નંબર એમના નામે છે, એટલે લોન બતાવતી નથી પેલી અમારા ઇન્ડેક્સ પર. બરાબર.
અમારી પ્રોપર્ટી સહિયારી પ્રોપર્ટી છે, અમે એટલા ભાગીદાર છીએ એવું કે છે. કારણ કે જે સમયે લોન લીધી ત્યારે તો એ માલિક તો એ હતા, એટલે લોન લેવાનો એમનો અધિકાર હતો. હા જી, હેલો. હા જી બોલો. નમસ્કાર. નમસ્કાર. હેલો. હા જી બોલો બોલો. નમસ્કાર સર. નમસ્કાર બોલો ને. મારે કેવું છે સાહેબ કે આપણે તમારે મારા છોકરીને ભણવા મૂકવી છે. લઈને આવી જાઓ, કોઈ ચિંતા નહીં, લઈ લેશું. હે, ચોથા ધોરણમાં છે સર, પાંચમા માં એટલે મૂકી. કોઈ ચિંતા નહીં, આવી જજો. હા ભાઈ, અને બહુ સરસ કામ કરો તમે. ના, ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. હા જી નમસ્કાર. હેલો. હા બાબુ બોલે. હા જી. હા નમસ્કાર. નમસ્કાર બોલો બોલો. હા મેં બહુ ટાઈમથી ફોન લગાવો, પણ લગાવો તો લાગતો નતો, પણ આજે લગાવ્યો તો લાગી ગયો બાપુ. બરાબર. નવા વર્ષના અભિનંદન. તમને બી નવા વર્ષના અભિનંદન. હા હું બરોડાથી કોટનાદ મહાદેવજી બોલું છું. હા જી. કે મારે એવું છે કે મેં એક ઇન્સ્યુરેશન કરાવ્યો હતો ફર્સ્ટ ઇન્ડિયા. બરાબર. હમ બરાબર. ત્રણ વર્ષ થી મારા પૈસા 1,00,000 રૂપિયા લોકાઈ રહ્યા. રૂબરૂ આવો ને કાગડિયા લઈને. ઇન્સ્યોરન્સ માં કદાચ કાકા નું ફ્રોડ થયું છે 100%. હા જી. હાલો. હેલો. હા જી બોલો ને. હા નમસ્કાર બાપુ. નમસ્કાર. નમસ્કાર બાપુ. 1.5 મહિનો થાય બાપુ વાત કરો ને તો લાગતો જ નતો ફોન. શું કરીએ ભાઈ, માણસ એક છે, ફોન કરવા વાળા હજારો છે, તકલીફ એ છે બાપુ. હા કંટાળી ગયો બાપુ, હવે હે ને એપિસોડ દેખો ને તો પૂરા પૂરા એપિસોડ જતા રે, પણ કોલ લાગતો નતો. ના ના સાચી વાત છે. બોલો બોલો. તો બાપુ એક અમારે છોકરાને ભણવા મૂકવાનો છે. જી. તો ભણવા મૂકવા વાળા બાબતના તમામ લોકોને કહી દઉં કે જેમને પણ એમનું બાળક, જે જરૂરિયાતમંદ વાળા લોકો છે, એમને બાળક ભણવા મૂકવું હોય તો એમને કોઈ ફોનની રાહ જોવાની જરૂર નથી, ફોન લાગે એની રાહ જોવાની જરૂર નથી. ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ મુકામ શિક્ષણ અને કલ્યાણ સંકુલ રૂબરૂ આવી જાઓ. એડમિશન તમારે 1,00,000 ટકાની ગેરંટી સાથે થઈ ગયું છે. બરાબર. બરાબર. હા જી. જય માતાજી બાપુ. જય માતાજી. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. હા બાપુ, નડિયાદ તાલુકા ખેડા જિલ્લાના ચકલાસીના દેવકાપુરા ગામથી બોલું છું. બરાબર બોલો બોલો. હવા અમારે ગામમાં સાહેબ કશું સુવિધા જ નહીં પાયાની, જેવું કે લાઇટ, સ્ટ્રીટ લાઇટો છે, ગટર ની એ બધી. બરાબર. હવે એના માટે સાહેબ શું કરવાનું? કયું ગામ તમારું? દેવકાપુરા, ચકલાસી નું દેવકાપુરા. દેવકાપુરા એટલે નગરપાલિકા માં છે ને? હા નગરપાલિકા માં, ચકલાસી નગરપાલિકા. તમારા કાઉન્સિલર ની ચૂંટણી આવવાની છે ને? હા હા આવવાની છે. ચૂંટણી આવે લડી લો, જાતે ઉભી કરો સુવિધા. એવું છે. હા સારામાં સારો રસ્તો એ જ છે. જે કામ તમે કરાવવા માંગો છો એ કામ જો તમારો અધિકારી નથી કરતો, તમારો નેતા નથી કરતો, કાં તો અધિકારી બનો કાં તો નેતા બનો. બરાબર. આ સિસ્ટમ છે. હું ગુજરાતના તમામ લોકોને એક અપીલ કરું છું કે જે કામ માટે તમે ધક્કા ખાઓ છો એ કામ તમારું નથી સાંભળતો, તો એટલા લાયક બનો, એટલા કેપેબલ બનો કે એ કામ કરવાના લાયક તમે જાતે બનો અને તમે જાતે કામ કરી શકો એટલા લાયક બનો. અને સર જે દિવ્યાંગોનું તમે સ્નેહ મિલન રાખ્યું હતું, જી જી, એવી રીતના આપણા જે કરાર આધારિત જે નોકરી કરતા હોય ગવર્નમેન્ટમાં. બરાબર બરાબર. એ લોકોનું સાહેબ રાખી શકો? બિલકુલ. ખૂબ સરસ વાત કરી તમે, ખૂબ સરસ વાત કરી. તો જેટલા બી કરાર આધારિત લોકો છે એમના માટે ટૂંક સમયની અંદર એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છે, જેની 2-3 દિવસની અંદર તારીખની જાહેરાત કરીશું. તમારા હક ની લડત ની વાત કરીશું આપણે. ખુબ સરસ ભાઈએ વિચાર આપ્યો છે. હા જી. હેલો. હા જી નમસ્કાર. હેલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બહુ દિવસ નંબર લગાવ્યો સાહેબ, તમને પણ લાગતું નતું, આજે લાગી ગયું. બોલો બોલો બોલો. હું વાપી વલસાડ થી બોલું. જી. ધર્મેન્દ્રભાઈ, તમને ખુબ ખુબ અભિનંદન છે આપવા માટે ફોન કર્યો છે. કાલે તમારું સંમેલન હતું દિવ્યાંગ, મેં જોયું, બહુ સરસ લાગ્યું બાપુ. થેન્ક યુ. થેન્ક યુ. અને બીજી વખત મારે તમારે ત્યાં આવવું છે, બાળકોને ભોજન આપવું છે, તો હું ક્યારે આવી શકું? કેમ કરું? આવો એની ટાઈમ આવે, તમને તમને યોગ લાગે તારા 5-6 વાગ્યા પછી ગમે ત્યારે આવી જાઓ, કોઈ ચિંતા નહીં. કોઈ ચિંતા નહીં બાપુ. ઓકે ઓકે. થેન્ક યુ. આભાર.
ત્રણ અને ત્રણ થઈ છે, 2900 લોકો લાઈવ જોઈ રહ્યા છે. તમામને અપીલ કરું છું પહેલા કે વિડીયોને જે લોકોએ શેર કરવાનો બાકી છે, 2900માંથી 1000 શેર તરત થવી જોઈએ. ચલો શેર પર હાથ મૂકો. તમને ખરેખર જો મજા આવતી હોય કાર્યક્રમમાં કે ના શેર કરવા જેવો કાર્યક્રમ છે, ચકેડું ફેરવીને શેર કરો. જે શેર નથી કરી શકતા એ લોકો બાપુ બોલેગા કોમેન્ટ કરે, જે કોમેન્ટ પણ નથી કરી શકતા એ લાઈક કરે, જે લાઈક નથી કરી શકતા એ ચૂપચાપ ચોરી છુપીથી લિંક કોપી કરીને શાંતિથી અંદર ખાને એવા 10-15 લોકોને મોકલવામાં આવે જે લોકો શોષિત છે, જે પીડિત છે, જે એ લોકો શેર કરી શકે. આટલું તો થાય ને, આપણા બધાનો કાર્યક્રમ છે. અને બહુ મજાની વાત કરું, બહુ જ મજાની વસ્તુ છે. એક જોરદાર કાર્યક્રમનું આપણે આયોજન કર્યું છે. દરરોજ માટે દરરોજ રાત્રે 9:30-10 અડધો કલાકનો એક લાઈવ શો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પણ યુનિક છે, ગજબનો છે. એ તમને એવું જ્ઞાન આપશે, એવી તાકાત આપશે, એવી શક્તિ આપશે જેનો તમને અંદાજો પણ નહીં હોય. અને તમે પણ તમારા વિસ્તારની અંદર સારામાં સારું કામ કરી શકો એ શક્તિ આપવા માટેનો એક જોરદાર કાર્યક્રમ આપણે ડિઝાઇન કરી રહ્યા છીએ, જેની જાહેરાત આવતીકાલે સાંજે પોસ્ટ મૂકીને 5:00 તમને જણાવીશું. કાર્યક્રમનું નામ શું છે, કાર્યક્રમનું થીમ શું છે અને આ કાર્યક્રમ કઈ રીતે કામ કરશે, બહુ જ મજા આવવાની છે. એટલે બને રહેજો આપણા ફેસબુક પેજ ઉપર, આપણી યુટ્યુબ ચેનલ મહીપતસિંહ ચૌહાણ ઓફિશિયલ ઉપર. અવનવી વાતો, અવનવી રજૂઆતો, અવનવા પ્રશ્નો અને અવનવા નિરાકરણના જે સિસ્ટમ છે એ સમજવા માટે. તો આજનો બાપુ બોલેગા એપિસોડ નંબર 94 અહીં આપણે સમાપ્ત કરશું. જતા જતા ફરી અપીલ કરું છું, શેર કરજો. મળતા રહીશું દરરોજ નવી નવી વાતો સાથે. ત્યાં સુધી મને આપશો રજા નવા કાર્યક્રમની ધમાકેદાર શરૂઆત માટે તૈયાર રહેજો. ધન્યવાદ.